नमस्ते विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ द्वारा चलता ऑनलाइन लेक्चर में हूँ गीता बारी आपनो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आप धोरण बाल मंदिर नी अंदर विषय गणित में अभ्यास एक है ये पुनरावर्तन थी शीखीशू। अभ्यास एक नी अंदर आपने सरखामणी आपेलू छे, तमारे शिक्षकना मार्गदर्शन मुजब नीचे नी प्रवृत्ति करवानी छे। हवे अहीं चकडोलनुं चित्र छे, एमां माछली, बिलाड़ी, घोड़ो, बत्तक अने मोटरसाइकल छे। तो तमारे आगळ पाछळ अने वच्चेनी वस्तु ओळखीने कहेवानुं छे। सौथी आगळ कोण छे तो के मोटरसाइकल, सौथी पाछळ कोण छे तो के माछली। हवे घोड़ा अने मोटरसाइकल ए बेनी वच्चे शुं छे तो के घोड़ो अने मोटरसाइकल ए बन्नेनी वच्चे छे बत्तक। હવે ઘોડો અને માછલીની વચ્ચે શું છે તો કે બિલાડી। હવે માછલી છે એ કોની પાછળ છે તો કે બિલાડીની। હવે ઘોડો છે એ કોની પાછળ છે તો કે બતકની। હવે બતક આગળ કોણ છે તો કે મોટરસાઇકલ। હવે બિલાડી આગળ ઘોડો અને માછલી આગળ બિલાડી। હવે અહીંયા કહ્યું છે તમને કે નાનું મોટું ઓળખવાનું છે। અહીંયા જે ચિત્રો આપેલા છે એમાં કયું નાનું છે ને કયું મોટું છે, નાનું હોય એની પાસે આપણે ગોળ કરીશું અને મોટું હોય એની પાસે આપણે સાચાની નિશાની કરીશું। તો ટેડી બિયરમાંથી આ નાનું છે એટલે આપણે ગોળ કર્યું અને આ મોટું છે। હવે દડામાં પણ આ દડો નાનો છે અને આ દડો મોટો છે। હવે બે પતંગિયામાં કયું પતંગિયું નાનું છે તો કે પહેલું, તો એના પર આપણે ગોળ કર્યું। કયું પતંગિયું મોટું છે તો કે બીજા નંબરનું। હવે બે કેરીની અંદર, બંને કેરીની અંદર કઈ કેરી છે એ નાની છે તો કે આ કેરી નાની છે, એની ઉપર કર્યું ગોળ, અહીંયા કર્યું આપણે રાઈટ। હવે પછી છે બે ડેટકાની અંદર કોણ છે, આ ડેટકો નાનો છે આ મોટો છે। હવે આપણે જોયું, હવે આપણે આગળની પેજ છે એ જોઈશું। તો એની અંદર પણ તમને કહ્યું છે કે વધુ ઓછું ઓળખીને કહો। તો આ પતંગની અંદર જે વધુ હોય એની નીચે આપણે સાચાની નિશાની કરીશું। તો આ પતંગ છે પહેલાં, તો પહેલાં ખાનામાં એક, બે ને ત્રણ પતંગ છે, બીજા ખાનામાં એક પતંગ છે, તો કયા પતંગ વધારે કહેવાય તો કે એક, બે ને ત્રણવાળા। હવે અહીંયા કૂતરાનું ચિત્ર છે, તો એની અંદર કયા કૂતરા છે એ વધારે છે તો કે એક, બે ને ત્રણવાળા। હવે નીચે બતક છે, કયા બતક છે એ વધારે છે તો કે આ બે બતકવાળા। હવે પહેલા ખાનામાં કેટલી માછલી છે તો કે એક, બીજામાં કેટલી છે તો કે એક, બે, ત્રણ ને ચાર, તો કઈ માછલી વધારે છે, ચાર। હવે અહીંયા ચિત્ર છે, તો પહેલાંમાં કેટલા ચિત્ર છે તો કે એક, બે ને ત્રણ, અહીંયા કેટલું છે એક, તો આ વધારે છે। હવે પછી તમને કહ્યું છે કે જાડું પાતળું ઓળખીને નિશાની કરો, તો જે જાડી વસ્તુ હોય એની સામે આપણે સાચાની નિશાની કરીશું, તો આ જાડી છે, આ બંને છોકરીમાં આ જાડી છે, બે પેન્સિલમાં આ પેન્સિલ છે એ જાડી છે, ઝાડની અંદર આ જાડું ઝાડ છે। હવે ટેબલની અંદર આ ટેબલ જાડું છે, તો હવે આપણે વધુ અને જાડું પાતળું જોયું, હવે એનાથી આગળનું પેજ છે એ આપણે જોઈએ। તો કે એમાં તમને કહ્યું છે કે આપેલ ચિત્રનો મહાવરો કરો, અહીંયા જે ચિત્રો છે એવા ચિત્રો આપણે બનાવવાના છે, અહીંયા આ ચિત્રો છે। આ ચિત્રો તમારે હું અહીંયા જેમ બનાવું એમ તમારે તમારી રફનોટની અંદર લખવાના છે, મમ્મીને કહેવાનું કે ખાના પાડી દે અને આવી રીતે લખવાનું। હવે આપણે આ બાજુના ચિત્રો લઈએ, હવે આપણે એની પછીના કહીએ તો કે આને કહેવાય અર્ધવર્તુળ, હવે આપણે અર્ધવર્તુળ છે એ કરીશું,
आ बाजू पण एवा ज अर्धवर्तुळ छे एने करवाना छे। હવે એની પછી એની નીચેનું તો કે અહીંયા પત્તાની નિશાની છે એને ચોકડી પણ કહેવાય છે। એક આડો લીટો પછી ઊભો લીટો, આડો લીટો ઊભો લીટો, આડો લીટો ઊભો લીટો, આડો લીટો ને ઊભો લીટો। હવે એની બાજુમાં છે એને પણ આમ કરીને આમ પેલા અર્ધવર્તુળ કરવાનું, નીચે લીટો દોરી નાખવાનો। હવે એની પછીનું છે તો કે એમાં આપણે પહેલું જે અર્ધવર્તુળ કરતા તેને આમ કરી આમ આ નિશાની કરો એટલે બગડો બની જાય। હવે એની પછી આ બાજુ છે સાચાની નિશાની કરો, એ તો તમને બધા એને આવડે જ છે। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી રફ નોટની અંદર આટલી વસ્તુ છે એ કરવાની છે।